શાંતિ. 11/9/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાગ, તમે બાપની પાસે આવ્યા છો સ્વયંનું ચરિત્ર સુધારવા. તમારે હમણાં દૈવી ચરિત્ર બનાવવાનું છે. પ્રશ્ન છે, આપ બાળકોને આંખો બંધ કરીને બેસવાની મનાઈ કેમ કરાય છે? ઉત્તર છે, કારણ કે નજરથી નિહાલ કરવા વાળા બાપ તમારી સન્મુખ છે. જો આંખો બંધ હશે તો નિહાલ કેવી રીતે થશો? સ્કૂલમાં આંખો બંધ કરીને નથી બેસતા. આંખો બંધ હશે તો સુસ્તી આવશે. આપ બાળકો તો સ્કૂલમાં ભણવાનો એટલે કે ભણતર ભણી રહ્યા છો. આ કમાણીનું સાધન છે. લાખો પદ્મોની કમાણી થઈ રહી છે. કમાણીમાં સુસ્તી ઉદાસી ન આવી શકે. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો પ્રતિ બાપ સમજાવે છે. આ તો બાળકો જાણે છે કે રૂહાની બાપ પરમધામથી આવીને આપણને ભણાવી રહ્યા છે. શું ભણાવી રહ્યા છે? બાપની સાથે આત્માનો યોગ લગાડવાનું શીખવાડે છે, જેને યાદની યાત્રા પણ કહેવાય છે. એ પણ બતાવ્યું છે, બાપને યાદ કરતા કરતા મીઠા રૂહાની બાળકો તમે પવિત્ર બની પોતાના પવિત્ર શાંતિધામમાં પહોંચી જશો. કેટલી સહજ સમજણ છે. પોતાને આત્મા સમજો અને પોતાના પ્રીતમ બેહદના બાપને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ જે છે તે ભસ્મ થતા જશે. આને જ યોગ અગ્નિ કહેવાય છે. આ ભારતનો પ્રાચીન રાજયોગ છે, જે બાપ જ દર 5000 વર્ષ પછી આવીને શીખવાડે છે. બેહદના બાપ જ ભારતમાં આ સાધારણ તનમાં આવીને આ બાળકોને સમજાવે છે. આ યાદથી જ તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે. કારણ કે બાપ પતિત પાવન છે અને સર્વશક્તિવાન છે. આપ આત્માની બેટરી હવે તમો પ્રધાન બની ગઈ છે. જે સતો પ્રધાન હતી એને ફરીથી સતો પ્રધાન કેવી રીતે બનાવાય? જેથી તમે સતો પ્રધાન દુનિયામાં જઈ શકો તથા શાંતિધામ ઘરમાં જઈ શકો. બાળકોએ આ ખૂબ સારી રીતે યાદ કરવાનું છે. બાપ બાળકોને આ ડોઝ આપે છે, દવા આપે છે. આ યાદની યાત્રા ઉઠતા બેસતા ચાલતા ફરતા તમે કરી શકો છો. જેટલું બની શકે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહેવાનું છે. બાપને પણ યાદ કરવાના છે અને સાથે સાથે દેવી ગુણ પણ ધારણ કરવાના છે. કારણ કે દુનિયાવાળાના તો આસુરી ચરિત્ર છે. આપ બાળકો અહીં આવ્યા છો દેવી ચરિત્ર બનાવવા. આ લક્ષ્મી નારાયણના ચરિત્ર ખૂબ મીઠા હતા. ભક્તિ માર્ગમાં તેમની જ મહિમા ગવાયેલી છે. ભક્તિ માર્ગ ક્યારથી શરૂ થાય છે એ પણ કોઈને ખબર નથી. હમણાં તમે સમજ્યું છે અને રાવણ રાજ્ય ક્યારથી શરૂ થયું એ પણ હમણાં સમજ્યું છે. આપ બાળકોએ આ બધી નોલેજ બુદ્ધિમાં રાખવાની છે. જ્યારે જાણો છો આપણે જ્ઞાન સાગર રૂહાની બાપના બાળકો છીએ. હમણાં રૂહાની બાપ આપણને ભણાવવા આવે છે એ પણ જાણો છો. આ કોઈ સાધારણ બાપ નથી. આ છે રૂહાની બાપ જે આપણને ભણાવવા આવ્યા છે. એમનું નિવાસ સ્થાન સદૈવ બ્રહ્મલોકમાં છે. લૌકિક બાપ તો બધાના અહીં છે. આ બાળકોએ સારી રીતે
નિશ્ચય રાખવાનો છે. આપણે આત્માઓને ભણાવવા વાળા પરમ પિતા પરમાત્મા છે, જે બેહદના બાપ છે. ભક્તિ માર્ગમાં લૌકિક બાપ હોવા છતાં પણ પરમ પિતા પરમાત્માને બોલાવે છે. એમનું એક જ નામ યથાર્થ શિવ છે. બાપ સ્વયં જ સમજાવે છે, મીઠા મીઠા બાકો, મારું નામ એક જ શિવ છે. ભલે અનેક નામ અનેક મંદિર બનાવ્યા છે, પરંતુ તે બધી છે ભક્તિ માર્ગની સામગ્રી. યથાર્થ નામ મારું એક જ શિવ છે. આ બાકોને આત્મા જ કહે છે. સાલિગ્રામ કહે તો પણ વાંધો નથી, અનેકાનેક સાલિગ્રામ છે. શિવ એક જ છે, એ છે બેહદના બાપ. બાકી બધા છે બાકો. આની પહેલા તમે હદના બાકો, હદના બાપની પાસે રહેતા હતા, જ્ઞાન તો નહોતું, બાકી અનેક પ્રકારની ભક્તિ કરતા રહેતા હતા. અડધો કલ્પ ભક્તિ કરી છે. દ્વાપરથી લઈને ભક્તિ શરૂ થાય છે. રાવણ રાજ્ય પણ શરૂ થયું છે. આ છે ખૂબ સહજ વાત, પરંતુ એટલી સહજ વાત પણ કોઈ મુશ્કેલ સમજે છે. રાવણ રાજ્ય ક્યારથી શરૂ થાય છે એ પણ કોઈ જાણતા નથી. તમે મીઠા મીઠા બાકો જાણો છો, બાપ જ જ્ઞાનના સાગર છે. જે એમની પાસે છે તે આવીને બાળકોને આપે છે. શાસ્ત્ર તો છે ભક્તિ માર્ગના. હમણાં તમે સમજી ગયા છો જ્ઞાન, ભક્તિ અને પછી છે વૈરાગ. આ ત્રણ મુખ્ય છે. સંન્યાસી લોકો પણ જાણે છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ, પરંતુ સંન્યાસીઓનો છે પોતાનો હદનો વૈરાગ. તો બેહદનો વૈરાગ શીખવાડી ન શકે. બે પ્રકારના વૈરાગ છે, એક છે હદનો, બીજો છે બેહદનો. તે છે હઠયોગી સંન્યાસીઓનો વૈરાગ. આ છે બેહદનો. તમારો છે રાજયોગ, તે ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે. તો તેમનું નામ જ પડી જાય છે સંન્યાસી. હઠયોગી ઘરબાર છોડે છે પવિત્ર રહેવા માટે. આ પણ સારું છે. બાપ કહે છે ભારત તો ખૂબ પવિત્ર હતું, આટલો પવિત્ર ખંડ બીજો કોઈ હોતો નથી. ભારતની તો ખૂબ ઊંચી મહિમા છે, જે ભારતવાસી પોતે નથી જાણતા. બાપને ભૂલવાના કારણે બધું જ ભૂલી જાય છે, અર્થાત નાસ્તિક, નિધનના, ધણી વગરના બની જાય છે. સતયુગમાં કેટલા સુખ શાંતિ હતા, હમણાં કેટલા દુઃખ અશાંતિ છે. મૂળ વતન તો છે જ શાંતિ ધામ, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. આત્માઓ પોતાના ઘરેથી અહીં આવે છે બેહદનો પાર્ટ ભજવવા. હમણાં આ છે પુરુષોત્તમ સંગમ યુગ, જ્યારે બેહદના બાપ આવે છે નવી દુનિયામાં લઈ જવા માટે. બાપ આવીને ઉત્તમથી ઉત્તમ બનાવે છે. ઊંચામાં ઊંચા ભગવાન કહેવાય છે, પરંતુ એ કોણ છે, કોને કહેવાય છે, એ કંઈ પણ સમજતા નથી. એક મોટું લિંગ રાખી દીધું છે. સમજે છે આ નિરાકાર પરમાત્મા છે. આપણા આત્માઓના એ બાપ છે. આ પણ નથી સમજતા, ફક્ત પૂજા કરે છે. હંમેશા શિવ બાબા કહે છે, રુદ્ર બાબા અથવા બબુલનાથ બાબા નહીં કહેવાશે. તમે લખો પણ છો શિવ બાબા યાદ છે, વારસો યાદ છે. આ સુવિચાર
ઘર ઘરમાં લગાવવા જોઈએ. શિવ બાબાને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે, કારણ કે પતિત પાવન એક જ બાપ છે. આ પતિત દુનિયામાં તો એક પણ પાવન હોઈ ન શકે. પાવન દુનિયામાં પછી એક પણ પતિત ન હોઈ શકે. શાસ્ત્રોમાં તો બધી જગ્યાએ પતિત લખી દીધું છે. ત્રેતામાં પણ કહે છે, રાવણ હતો, સીતા ચોરાઈ ગઈ, શ્રી કૃષ્ણની સાથે કંસ, જરાસંધ, હિરણ્યકશ્યપ વગેરે દેખાડ્યા છે. શ્રી કૃષ્ણ પર કલંક લગાવી દીધા છે, તો દેવતાઓ પર પણ કલંક લગાડ્યા છે. બધાની ગ્લાની કરતા રહે છે. તો હવે બાપ કહે છે, આ યાદની યાત્રા છે આત્માને પવિત્ર બનાવવાની. પાવન બની પછી પાવન દુનિયામાં જવાનું છે. બાપ પછી 84નું ચક્ર પણ સમજાવે છે. હમણાં તમારો આ અંતિમ જન્મ છે, પછી ઘરે જવાનું છે. ઘરે શરીર તો નહીં જાય, બધા આત્માઓ જવાના છે. એટલે મીઠા મીઠા રૂહાની બાળકો, પોતાને આત્મા સમજીને બેસો, દેહ નહીં સમજો. બીજા સત્સંગોમાં તો તમે દેહ અભિમાની થઈને બેઠો છો. અહીં બાપ કહે છે, દેહી અભિમાની થઈને બેસો. જેમ મારામાં આ સંસ્કાર છે, હું જ્ઞાનનો સાગર છું, આ બાળકોએ પણ આવું બનવાનું છે. બેહદના બાપ અને હદના બાપનો ભેદ પણ બતાવે છે. બેહદના બાપ બેસીને તમને બધું જ્ઞાન સમજાવે છે. પહેલા નહોતા જાણતા, હવે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે, તેનો આદિ, મધ્ય, અંત અને ચક્રની આયુ કેટલી છે બધું બતાવે છે. ભક્તિ માર્ગમાં તો કલ્પની આયુ લાખો વર્ષ સંભળાવીને ઘોર અંધકારમાં નાખી દીધા છે. નીચે જ ઉતરતા આવ્યા છે. કહે પણ છે ને, જેટલી આપણે ભક્તિ કરીશું એટલા બાપને નીચે ખેંચીશું. બાપ આવીને આપણને પાવન બનાવશે. બાપને ખેંચે છે કારણ કે પતિત છે, ખૂબ દુખી બની જાય છે. પછી કહે છે, અમે બાપને બોલાવીએ છીએ, બાપ પણ જુએ છે, એકદમ દુખી, તમો પ્રધાન બની ગયા છે. 5000 વર્ષ પૂરા થયા છે ત્યારે પછી આવે છે. આ ભણતર કોઈ આ જૂની દુનિયા માટે નથી, તમારો આત્મા ધારણ કરી સાથે લઈ જશે. જેમ હું જ્ઞાનનો સાગર છું, તમે પણ જ્ઞાનની નદીઓ છો. આ નોલેજ કોઈ આ દુનિયા માટે નથી. આ તો છીછી દુનિયા, છીછી શરીર છે, આને તો છોડવાનું છે. શરીર તો અહીં પવિત્ર બની ન શકે. હું આત્માઓનો બાપ છું, આત્માઓને જ પવિત્ર બનાવવા આવ્યો છું. આ વાતોને મનુષ્ય તો કંઈ પણ સમજી નથી શકતા. બિલકુલ જ પથ્થર બુદ્ધિ, પતિત છે એટલે ગાય છે પતિત પાવન આવો. આત્મા જ પતિત બન્યો છે, આત્મા જ બધું કરે છે. ભક્તિ પણ આત્મા કરે છે, શરીર પણ આત્મા ધારણ કરે છે. હવે બાપ કહે છે, હું આપ આત્માઓને લઈ જવા આવ્યો છું. હું બેહદનો બાપ આપ આત્માઓના બોલાવવા પર આવ્યો છું. તમે કેટલું પોકાર્યું છે, હજી સુધી પણ બોલાવતા રહે છે. હે પતિત પાવન, ઓ ગોડ ફાધર, આવીને આ જૂની દુનિયાના દુઃખોથી, રાવણથી,
લિબરેટ એટલે કે મુક્ત કરો, તો અમે બધા ઘરે ચાલ્યા જઈએ. બીજા તો કોઈને ખબર જ નથી આપણું ઘર ક્યાં છે, ઘરમાં કેવી રીતે ક્યારે જઈશું, મુક્તિમાં જવા માટે કેટલું માથું મારે છે. કેટલા ગુરુ કરે છે, જન્મ જન્માંતર માથું મારતા આવ્યા છે, તે ગુરુ લોકો જીવન મુક્તિનું સુખ તો જાણતા જ નથી. તે ઈચ્છે છે મુક્તિ, કહે પણ છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય. સંન્યાસી પણ મુક્તિને જ જાણે છે, જીવન મુક્તિને તો જાણતા નથી. પરંતુ મુક્તિ જીવન મુક્તિ બંનેનો વારસો બાપ જ આપે છે. તમે જ્યારે જીવન મુક્તિમાં રહો છો તો બાકી બધા મુક્તિમાં ચાલ્યા જાય છે. હમણાં આ બાળકો નોલેજ લઈ રહ્યા છો આ બનવા માટે. તમે જ સૌથી વધારે સુખ જોયું છે, પછી સૌથી વધારે દુઃખ પણ તમે જોયું છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા તમે જ પછી ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ થઈ ગયા છો. તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ વાળા હતા, એ લક્ષ્મી નારાયણ પવિત્ર પ્રવૃત્તિ માર્ગના છે. ઘરબાર છોડવું આ તો સંન્યાસીઓનો ધર્મ છે. સંન્યાસી પણ પહેલા સારા હતા, તમે પણ પહેલા ખૂબ સારા હતા. હવે તમે પ્રધાન બન્યા છો. બાપ કહે છે આ ડ્રામાનો ખેલ છે. બાપ સમજાવે છે આ ભણતર છે જ નવી દુનિયા માટે. બાબાએ કહ્યું છે પતિત શરીર પતિત દુનિયામાં ડ્રામા અનુસાર પછી 5000 વર્ષ પછી આવવું પડે છે. નથી કલ્પ લાખો વર્ષનું, નથી હું સર્વવ્યાપી. આ તો તમે મારી ગ્લાની કરતા આવ્યા છો. હું તો પણ તમારા પર કેટલો ઉપકાર કરું છું. જેટલી શિવબાબાની ગ્લાની કરી છે તેટલી બીજા કોઈની નથી કરી. જે બાપ તમને વિશ્વના માલિક બનાવે છે એમના માટે તમે કહેતા રહો છો સર્વવ્યાપી છે. જ્યારે ગ્લાનીની પણ હદ થઈ જાય છે ત્યારે પછી હું આવીને ઉપકાર કરું છું. આ છે પુરુષોત્તમ સંગમ યુગ, કલ્યાણકારી યુગ. જ્યારે તમને પવિત્ર બનાવવા આવું છું, કેટલી સહજ યુક્તિ પાવન બનાવવાની બતાવે છે. તમે ભક્તિ માર્ગમાં ખૂબ ધક્કા ખાધા છે, તળાવમાં પણ સ્નાન કરવા જાય છે. સમજે છે આનાથી પાવન બની જઈશું. હવે ક્યાં તે પાણી અને ક્યાં પતિત પાવન બાપ, તે બધો છે ભક્તિ માર્ગ. આ છે જ્ઞાન માર્ગ. મનુષ્ય કેટલા ઘોર અંધકારમાં છે, કુંભકર્ણની નિંદરમાં સૂતેલા છે. આ તો તમે જાણો છો. ગવાય પણ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતી. હમણાં તમારી નંબરવાર પુરુષાર્થ અનુસાર પ્રીત બુદ્ધિ છે, પૂરી નથી. કારણ કે માયા ઘડી ઘડી ભૂલાવી દે છે. આ છે 5 વિકારોની લડાઈ. 5 વિકારોને રાવણ કહેવાય છે. રાવણ પર ગધેડાનું શીશ દેખાડે છે, માથું દેખાડે છે. બાબાએ આ પણ સમજાવ્યું છે. સ્કૂલમાં ક્યારેય આંખો બંધ કરીને નથી બેસવાનું હોતું, તે તો ભક્તિ માર્ગમાં ભગવાનને યાદ કરવાની શિક્ષા આપે છે કે આંખો બંધ કરીને બેસો. અહીં તો બાપ કહે છે આ સ્કૂલ છે, સાંભળ્યું પણ છે. નજરથી નિહાલ કિંદા સ્વામી સદગુરુ કહે છે આ જાદુગર છે. અરે એ તો ગાયન પણ છે. દેવતાઓ પણ નજરથી નિહાલ થાય છે. નજરથી મનુષ્યને દેવતા બનાવવા વાળા જાદુગર થયા ને. બાપ બેસીને બેટરી રિચાર્જ કરે છે
અને બાકો આંખ બંધ કરીને બેસે, આ તો શું કહેવાશે? સ્કૂલમાં આંખો બંધ કરીને નથી બેસતા, નહીં તો સુસ્તી આવે છે. ભણતર તો છે કમાણીનું સાધન, લાખો પદ્મોની કમાણી છે. કમાણીમાં ક્યારેય બગાસા નહીં આવે. અહીં આત્માઓને સુધારવાના છે, આ મુખ્ય ઉદ્દેશ સામે છે. તેમની રાજધાની જોવી હોય તો જાઓ દેલવાડામાં. તે છે જળ, આ છે ચૈતન્ય દેલવાડા મંદિર. દેવતાઓ પણ છે, સ્વર્ગ પણ છે, સર્વના સદગતિ દાતા આબુમાં જ આવે છે. એટલે જ મોટામાં મોટું તીર્થ આબુ થયું. જે પણ ધર્મ સ્થાપક તથા ગુરુ લોકો છે, બધાની સદગતિ બાપ અહીં આવીને કરે છે. આ સૌથી મોટું તીર્થ છે, પરંતુ ગુપ્ત છે, આને કોઈ જાણતું નથી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જે સંસ્કાર બાપમાં છે તે જ સંસ્કાર ધારણ કરવાના છે. બાપ સમાન જ્ઞાનના સાગર બનવાનું છે. દેહી અભિમાની બનીને રહેવાનો અભ્યાસ કરવાનો છે. બીજું, આત્મારૂપી બેટરીને સતોપ્રધાન બનાવવા માટે ચાલતા ફરતા યાદની યાત્રામાં રહેવાનું છે. દેવી ચરિત્ર ધારણ કરવાના છે. ખૂબ ખૂબ મીઠા બનવાનું છે. આજનું વરદાન, ત્રિકાળદર્શી બની દિવ્ય બુદ્ધિના વરદાનને કાર્યમાં લગાવવા વાળા સફળતા સંપન્ન ભવ. બાપ દાદાએ દરેક બાળકને દિવ્ય બુદ્ધિનું વરદાન આપ્યું છે. દિવ્ય બુદ્ધિ દ્વારા જ બાપને, પોતાને અને ત્રણેય કાળોને સ્પષ્ટ જાણી શકો છો. સર્વશક્તિઓને ધારણ કરી શકો છો. દિવ્ય બુદ્ધિવાળા આત્મા કોઈ પણ સંકલ્પને કર્મ તથા વાણીમાં લાવતા પહેલા દરેક બોલ તથા કર્મના ત્રણેય કાળ જાણીને પ્રેક્ટિકલમાં આવે છે. એમની આગળ પાસ્ટ અને ફ્યુચર પણ એટલું જ સ્પષ્ટ હોય છે જેટલું પ્રેઝન્ટ સ્પષ્ટ છે. એવા દિવ્ય બુદ્ધિવાળા ત્રિકાળદર્શી હોવાના કારણે સદા સફળતા સંપન્ન બની જાય છે. સ્લોગન છે, સંપૂર્ણ પવિત્રતાને ધારણ કરવા વાળા જ પરમાનંદનો અનુભવ કરી શકે છે. ઓમ શાંતિ.